વાઘોડિયામાં 17 દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલા મધુની હત્યા અને તેના પ્રેમી ઉર્ષિતની નવી પ્રેમિકા વાસંતીએ તેના પૂર્વ પ્રેમી જયંતિ સાથે મળી મધુનો કાંટો કાઢી નાખવા માટે મધુને મોતને ઘાટ ઉતારી હતી. વાઘોડિયાના દત્તપુરા પાસે અલવા ગામ તરફ જવાના રોડ પર વ્રજનિધિ નંદાલય રેસિડેન્સીના કમ્પાઉન્ડ વોલ પાછળ વાઘોડિયા પોલીસને કેટલાક અવશેષ મળી આવ્યા હતા, જેનો એક્સપર્ટ દ્વારા એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા આ હાડકા માનવ અવશેષો હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા વાઘોડિયા પીએસઆઈ ભગતસિંહ રાઠોડ આ દિશામાં તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન પોલીસે 15 જૂને કેટલાક છૂટા છવાયેલા હાડકા, સાડી, વાળ, ઘરેણા અને ચપ્પલ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. વાઘોડિયાના જયસિંગપુરા ગામે રહેતી મનીષા વસાવાની માતા મધુબેન ઉંમર વર્ષ 50 વીએનએસ હોસ્ટેલ ક્વાર્ટર્સ દત્તપુરામાં છેલ્લા કેટલા સમયથી રહેતી હતી, જે 8 જૂનના રોજ રાત્રિના 12 વાગે ગુમ થઈ ગઈ હતી. ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસના ચોપડે 11 જૂનના રોજ જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. વાઘોડિયા પોલીસે આ દિશામાં વધુ તપાસ કરતા વીએનએસ હોસ્ટેલના સીસીટીવી તપાસના 8 જૂનની રાત્રિના 12 વાગ્યાની આસપાસ મોબાઈલ પર વાત કરતા કરતા મધુબેન હોસ્ટેલની બહાર નીકળતા હતા અને એ સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. જોકે મધુબેન હોસ્ટેલમાં પરત ન આવતા આ બાબતની તપાસ કરતા મધુબેન સાથે તેની હોસ્ટેલની બાજુમાં ઘરડાઘરમાં નોકરી કરતો ઉર્ષિત સોલંકી સાથે તેને પ્રેમ સંબંધ હોવાની વિગત પોલીસને મળી હતી. તપાસ દરમિયાન ઉર્ષિત સોલંકી મધુ સિવાય અન્ય વિધવા મહિલા વાસંતી વસાવા સાથે પણ પ્રણય ફાગ ખેલતો હતો. આ વાત મધુને પસંદ ન હતી, જેથી મધુ અને વસંતીનો અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. વાસંતીએ પ્રેમી ઉર્ષિત સોલંકીને કોઈ પણ ભોગે પામવા માટે અને કાયમ માટે મધુનો કાંટો રસ્તામાંથી કાઢી નાખવા એક કાંકરે બે પક્ષી મારવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. વાસંતીએ મધુની હત્યા માટે યોજના બનાવી હતી. વાસંતીએ પોતાના પૂર્વ પ્રેમી જયંતિ વસાવાને મળી મધુનો પ્રેમી ઉર્ષિત મારી સાથે જબરજસ્તી સંબંધ રાખવા માંગે છે અને તે પસંદ નથી, તેથી તેને સબક શીખવાડવા તેની પ્રેમિકા મધુને પતાવી દઈએ. જયંતિ વાસંતીની વાતોમાં આવી ગયો અને યોજના મુજબ વાસંતીને ખબર હતી કે મધુ અનૈતિક સંબંધો ધરાવે છે, તેથી એક શેઠ જોડે સેટિંગ કરાવી દઈશ, તગડી પાર્ટી છે, પરંતુ તે તારા જ ફોનથી વાત કરશે તેવું મધુને કહેતા વાસંતીની વાતોમાં મધુ આવી ગઈ હતી. પોતાના નામનું નવું સિમ કાર્ડ ખરીદી વાસંતીને આપ્યું હતું. મધુના મર્ડરની મધરાતે વાસંતીએ આ જ સિમ કાર્ડ પોતાના મોબાઈલમાં નાખી મધુને ફોન કર્યો હતો. હોસ્ટેલથી થોડે દૂર એકાંત જગ્યામાં રાત્રિના અંધકારમાં મધુને બોલાવી મધુ આવતાની સાથે જ જયંતિ વસાવાએ મધુને માથાના ભાગે લોખંડનો પાટો ઉપરા છાપરી મારી દેતા મધુ તરફડિયા મારવા લાગી હતી. તો વાસંતીએ મધુ ભાગે નહીં તે માટે બંને પગ પકડી રાખ્યા હતા. આમ વાસંતી અને જયંતિ વસાવાએ ભેગા મળી મધુનો કાંટો કાઢી નાખ્યો હતો. ચાલાક વસંતીએ ઉર્ષિત પર ખૂનનો આડ આવે અને ઉર્ષિત ફસાઈ જાય તેવા વિચાર સાથે લાશને ઘટના સ્થળે છોડી નાસી છૂટ્યા હતા. કેટલાક દિવસો વીતી જતા જંગલી જાનવરોએ મધુના મૃતદેહને ફાડી ખાઈ તેના અવશેષ સુધા લઈ ગયા હતા. જોકે પોલીસે 16 જૂનના રોજ ફરીથી વીએનએસ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન તેમજ ઘટના સ્થળે મળી આવેલા મધુનો મોબાઈલ, સાડી તેમજ ઘરેણા પરથી અવશેષ મધુના હોવાનું ઓળખ થતા અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે પોલીસે મધુ હોસ્ટેલથી અહીં સુધી મધરાત્રિએ એકલી આવવા પાછળનું ચોક્કસ કારણ શોધવા 25 જૂનના રોજ કમ્પાઉન્ડ વોલની બીજી તરફ તપાસ કરતા ખોપડી મળી આવી હતી. ખોપડી પર ઇજાના નિશાનને જોતા હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. વાઘોડિયા પોલીસ અને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી હત્યારાનું પગેરું શોધી કાઢવા મધુના મોબાઈલમાં છેલ્લી વાતચીતના આધારે અત્યારે સુધી પહોંચવાની કડી હાથ લાગી હતી. પોલીસે 26 જૂનના રોજ જયંતિ ચંદુભાઈ વસાવા તેમજ વસંતી વસાવાની તિલકવાડા પાસેથી ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા આ આખા ખૂનના ગુનાનો ભેદ ખુલ્યો હતો અને ઘટના સ્થળે પોલીસને લઈ જઈ હત્યા કરી ફેંકી દીધેલો લોખંડનો પાટો પણ શોધી બતાવ્યો હતો. શાતિર વસંતીએ પોલીસ પૂછતાછમાં પ્રેમી ઉર્ષિતને પામવા પોતાના પૂર્વ પ્રેમી જયંતિ સાથે મળી ઉર્ષિતને પણ પતાવવા માંગતી હતી. જોકે ઉર્ષિતનું નસીબ જોર કરી ગયું. અનૈતિક સંબંધોને કારણે મધુને જીવ ગુમાવવો પડ્યો તેવી કબૂલાત કરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા મોબાઈલ કોલ ડિટેલમાં છેલ્લો કોલ સુરાગનો બન્યો. પોલીસ હત્યારા સુધી પહોંચીને આખરે વાસંતી અને જયંતિએ તેમના કરેલા કર્મોના ફળ સ્વરૂપ જિંદગી જેલમાં વિતાવવાનો વખત આવ્યો. 27 જૂને પોલીસે વાઘોડિયા કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બે આદિવાસી પ્રેમિકા સાથે એક સાથે પ્રણય ફાગ ખેલવા જતા ઉર્ષિત સોલંકીને કારણે મધુએ જીવ ગુમાવવો પડ્યો. સમાજમાં વધતા જતા અનૈતિક સંબંધો સામે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સંકલ મળી આવેલું જે અનુસંધાને જાણવા જોગ દાખલ કરવામાં આવેલી
એફએસએલ વગેરેની મદદથી તપાસ કરતા તે માનવ આરકા છે તેવું પ્રસ્થાપિત થતા તેમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલું અને તેની તપાસ દરમિયાન મળેલ બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલો અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એ બાબતેની તપાસ હાલ ચાલુ હોય જેમાં બાતમી આધારે વસંતીબેન અને જયંતિભાઈ બે આરોપીઓના નામ ખુલેલા જ્યાં અનુસંધાને તેમને લાવી પૂછપરછ કરતા તેમણે આખી ઘટના પ્રેમ સંબંધમાં ઉર્ષિતભાઈને મરણ મોત નિપજાવેલું એના અંદર તેમણે લોખંડના પાટા માથાના ભાગે મારી અને મારી નાખેલ હતો. સદર બનાવ અંગે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને 3 દિવસના રિમાન્ડ પર છે. હાલ તપાસ ચાલુ છે અને બીજા કોઈ સહતમતદારો હતા કે નહીં અને બીજું કોઈ સાધન વપરાયેલું છે કે નહીં તે અંગેની. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.